ગુડ મોર્નિંગ ગર્લ્સ. આજના સેશનમાં આપણે ટાઈપકાસ્ટિંગનો જે ટોપિક છે એ જોવાનો છે, રાઈટ? આપણે લાસ્ટ લેક્ચરમાં ટોકન્સ અને ઓપરેટર્સ આ બે સ્ટડી કર્યા અને એના રિલેટેડ જેટલા પણ પ્રોગ્રામ્સ હતા એ જોઈ લીધા છે. નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ ટાઈપકાસ્ટિંગ ઇન જાવા. It is common to assign a value of one type to a variable of another type. If the two types are compatible, then Java will perform the conversion automatically. For example, it is possible to assign an integer value to a long variable. Typecasting માટે પહેલા આપણે એક કન્સેપ્ટ ક્લિયર કરશું કે જ્યારે તમે એક વેરિએબલને બીજા વેરિએબલ સાથે અસાઇનમેન્ટ કરો છો તો એ બહુ કોમન છે. ક્યારે? કે જ્યારે બેયનું ટાઈપ સેમ હોય. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર વેલ્યુ હોય ઇક્વલ્સ ટુ તમે બીજી કોઈ ઇન્ટીજર વેલ્યુ છે એને અસાઇન કરાવો છો. પછી આ જ વસ્તુ તમે કમ્પેટિબલ ડેટા ટાઈપ સાથે પણ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ટીજર વેલ્યુનું અસાઇનમેન્ટ તમે લોંગ વેરિએબલમાં કરો છો. આઈ રિપીટ, ઇન્ટીજર વેલ્યુનું અસાઇનમેન્ટ છે એ તમે લોંગ વેરિએબલમાં કરો છો, રાઈટ? તો જાવા ઇન્ટરનલી ઓટોમેટિકલી આ જે ટાઈપકાસ્ટિંગ છે એ કન્વર્ટ કરી નાખે છે, પરફોર્મ કરી દે છે. હાવેવર, નોટ ઓલ ટાઈપ્સ આર કમ્પેટિબલ એન્ડ ધસ નોટ ઓલ ટાઈપ કન્વર્ઝન્સ આર ઇમ્પ્લિસિટલી અલાઉડ. ફોર એક્ઝામ્પલ, દેર ઇઝ નો કન્વર્ઝન ડિફાઇન્ડ ફ્રોમ ડબલ ટુ બાઇટ. હવે ક્યારેક એવું પણ થાય કે તમારે કોઈક એવી વેલ્યુ જે છે એને એવા વેરિએબલમાં સેટ કરવી છે કે જેની ડેટા ટાઈપ છે એ કમ્પેટિબલ નથી. ઓકે, ફોર એક્ઝામ્પલ, કે તમે કોઈક ડબલ ડેટા ટાઈપની વેલ્યુ છે એને બાઇટના વેરિએબલમાં સ્ટોર કરાવવાની ટ્રાય કરો છો, રાઈટ? તો આ જે કન્વર્ઝન છે એ ઇમ્પ્લિસિટલી, એટલે કે ઓટોમેટિકલી, જાવા જે છે ઓટોમેટિકલી આ ટાઈપનું કન્વર્ઝન કરશે નહીં, કેમ કે બેની ડેટા ટાઈપ છે એ કમ્પેટિબલ નથી. આઈ રિપીટ ધ એક્ઝામ્પલ, તમે કોઈ ડબલ ડેટા ટાઈપની વેલ્યુ એને બાઇટ વેરિએબલની અંદર સ્ટોર કરવાની ટ્રાય કરો છો, રાઈટ? તો દેટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ સ્ટીલ પોસિબલ ટુ ઓબટેઇન અ કન્વર્ઝન બિટવીન ઇનકમ્પેટિબલ ટાઈપ્સ. જો આપણે આ ટાઈપનું કન્વર્ઝન કરવું જ હોય તો એ થઈ શકે છે, એ પોસિબલ છે, રાઈટ? કયા ટાઈપનું કન્વર્ઝનની વાત કરીએ છીએ? કે જ્યાં વેરિએબલ્સ જે છે એની ડેટા ટાઈપ ઇનકમ્પેટિબલ હોય. ઇનકમ્પેટિબલ એટલે ડબલ અને બાઇટ આનું અસાઇનમેન્ટ કરીએ છીએ આપણે, તો બે ડેટા ટાઈપ છે અલગ અલગ છે, એક ડબલ છે એક બાઇટ છે. જ્યારે કે ઇન્ટીજર અને લોંગ, એ જે આપણે એક્ઝામ્પલ લીધું હતું એમાં ઇન્ટીજર અને લોંગ બેની ડેટા ટાઈપ કેવા છે, બેની અંદર વેલ્યુ કઈ ટાઈપની હોય છે, તો વિધાઉટ ડેસિમલ પોઈન્ટ જે વેલ્યુ છે એ જ હોય છે, તો એ કમ્પેટિબલ કહેવાય. જ્યારે કે ડબલની અંદર ડેસિમલ પોઈન્ટ્સ આવે છે અને બાઇટમાં નથી આવતા તો ઇનકમ્પેટિબલ કહેવાય. ફોર દેટ યુ મસ્ટ યુઝ અ કાસ્ટ વિચ પરફોર્મ એન એક્સપ્લિસિટ કન્વર્ઝન બિટવીન ઇનકમ્પેટિબલ ટાઈપ્સ. આપણે ડિસ્કસ કરીએ છીએ કે આપણે આ ટાઈપનું અસાઇનમેન્ટ કરવું હોય તો એ પોસિબલ છે, બટ નોટ ઇન્ટરનલી. ઇટ ઇઝ પોસિબલ વિથ એક્સપ્લિસિટ કન્વર્ઝન. આપણે એક્સપ્લિસિટ કન્વર્ઝનનો યુઝ કરી અને આ ટાઈપનું કાસ્ટિંગ છે એ કરાવી શકીએ. જાવાઝ ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝન. When one type of data is assigned to another type of variable, an automatic type conversion will take place if the following two conditions are met. Automatic type conversion kyare thai? To ahiya batavelli be condition par depend che. Number 1, the two types are compatible. Be je type jene apde assignment karu che be ni data type kevi hovi joye, compatible hovi joye. And the second condition is the destination type is larger than the source type. એટલે કે જે વેરિએબલમાં આપણે ડેટાને સ્ટોર કરાવવો છે એની સાઇઝ જે વેરિએબલને અસાઇન કરાવવાનું છે એના કરતાં લાર્જ હોવી જોઈએ, રાઈટ? જેમ કે હું ઇન્ટીજર ડેટા ટાઈપનું અસાઇનમેન્ટ લોંગની અંદર કરું તો ઇન્ટીજર કરતાં લોંગની જે લેન્થ છે એ લાર્જ છે, રાઈટ? લોંગ છે એમાં અસાઇનમેન્ટ કરવું છે એટલે આપણું ડેસ્ટિનેશન કહેવાય.
લોંગ છે એ વેરિયેબલની અંદર આપણે અસાઇનમેન્ટ કરવું છે, એટલે ડેસ્ટિનેશન કહેવાય. કેનું અસાઇનમેન્ટ કરવું છે? ઇન્ટીજર વેલ્યુનું. ઇન દેટ કેસ ઇન્ટીજર વેલ્યુ ઇઝ નોન એઝ સોર્સ, રાઈટ? તો ધ સેકન્ડ કન્ડિશન ઇઝ ધ ડેસ્ટિનેશન ટાઈપ ઇઝ લાર્જર દેન ધ સોર્સ ટાઈપ. The INT, our data type, INT type is always large to hold all valid byte values. Byte karta integer motu che. So no explicit cast statement is required. Evi j rite long type. Ane ema apne integer ne assign kariye, to explicit cast statement ni jarurat nathi. For widening conversion, the numeric types including integer and floating point types are not compatible with each other. However, numeric types are not compatible with character or boolean. હા, બીજા કેસમાં કે કોઈ ન્યુમેરિક વેલ્યુ જે છે એને તમે કેરેક્ટર અને બુલિયનમાં પણ અસાઇન કરાવી શકો નહીં, રાઈટ? એ પોસિબલ નથી અને એવું કરી પણ શકાય નહીં. કેરેક્ટર એન્ડ બુલિયન ડેટા ટાઈપ્સ આર નોટ કમ્પેટિબલ વિથ ઈચ અધર. એ ડેટા ટાઈપ છે એકબીજા સાથે કમ્પેટિબલ નથી. Java performs an automatic type conversion when storing a literal integer constant into variables of type byte, short and long. Java ની અંદર automatic type conversion ક્યારે થશે? જ્યારે તમે integer constant નો use કરો છો, right? કેમાં? કઈ ટાઈપમાં? Byte, short કે long ની અંદર, okay? Now casting incompatible types. Casting incompatible types. Automatic type conversion will not fulfill all needs. For example, if you want to assign an integer value to a byte variable, then what happen? You think about it. Integer value છે અને તમારે byte variable માં assign કરવું હોય તો થઈ શકે? Automatic type conversion છે, possible છે. કેમ? Because integer is larger than byte variable, right? અને આપણે શું કન્ડિશન મૂકી હતી કે જ્યારે તમારે કોઈ વેલ્યુ છે એને કોઈ બીજા ટાઈપના વેરિયેબલમાં સ્ટોર કરવી હોય તો ઓલવેઝ ડેસ્ટિનેશન જે છે, ડેસ્ટિનેશન આપણો વેરિયેબલની ડેટા ટાઈપ છે, ઇટ શુડ બી લાર્જર દેન અસાઇનમેન્ટ વેલ્યુ, રાઈટ? તો એ ફૂલફિલ નહીં થાય. ધીસ કન્વર્ઝન વિલ નોટ બી પરફોર્મડ ઓટોમેટિકલી બીકોઝ અ બાઇટ ઇઝ સ્મોલર દેન ઇન્ટીજર. This kind of conversion is sometimes called a narrowing conversion. Kim kim ke data type che e small che. Since you are explicit making the value narrower so that it will fit into the target type. To create a conversion between two incompatible types, you must use a cast. Tamare su use karu padse? Cast no use karu padse. A cast is an explicit type conversion. Cast su che? Explicit type conversion છે. It has this general format. જો તમને અહીંયા એનું જનરલ ફોર્મેટ બતાવ્યું છે, ટાર્ગેટ ટાઈપ ઇન્ટુ બ્રેકેટ ટાર્ગેટ ટાઈપ, આપણે ટાર્ગેટ જે ટાઈપમાં કન્વર્ટ કરાવવું છે એની ડેટા ટાઈપ અહીંયા લખશું, એન્ડ આઉટસાઇડ ધ બ્રેકેટ યુ કેન પુટ ધ વેલ્યુ, રાઈટ? તો ટાર્ગેટ ટાઈપ સ્પેસિફાય ધી ડિઝાયર્ડ ટાઈપ ટુ કન્વર્ટ ધ સ્પેસિફાઇડ વેલ્યુ ટુ. For example, the following fragment cast an integer to a byte. If the integer's value is larger than the range of byte, it will be reduced modulus the remainder of an integer division by the byte's range. જો અહીંયા એક આપણે integer value લીધી છે a, b ની data type લીધી છે byte. હવે એ જે છે ઇન્ટીજર એ, એને આપણે બીમાં અસાઇન કરવું છે, રાઈટ? બોથ આર કમ્પેટિબલ. કમ્પેટિબલ તો છે જ, બટ અવર ડેસ્ટિનેશન સાઇઝ ઇઝ સ્મોલર દેન અવર સોર્સ. જે ઇન્ટીજર છે, ઇન્ટીજર એ, એની સાઇઝ વધારે છે બાઇટ બી કરતાં. સો ઓટોમેટિક કન્વર્ઝન ઇઝ નોટ પોસિબલ. તો શું કરશું? ઇન દેટ કેસ યુ કેન give a statement like this: b equals to inside the bracket byte and a. A different type of conversion will occur when a floating point value is assigned to an integer type truncation. Integers do not have fractional components,
Thus, when floating point value is assigned to an integer type, the fractional component is lost. તમે આ ટાઈપનું કન્વર્ઝન કરશો ત્યારે શું થશે કે ઇન્ટીજરને કોઈ ફ્રેક્શનલ પાર્ટ ન હોય, રાઈટ? તો ફ્રેક્શનલ પાર્ટ કોને કહેવાય? ડેસિમલ પોઈન્ટ પછીનો જે પાર્ટ છે દેટ ઇઝ નોન એઝ ફ્રેક્શનલ કોમ્પોનન્ટ. તો એ જે પાર્ટ છે, એ જે કોમ્પોનન્ટ છે, દેટ વી વિલ લોસ્ટ. એ આપણે લોસ્ટ થઈ જશે, એ વેલ્યુ છે એ જતી રહેશે. જો અહીં એક્ઝામ્પલ આપેલું છે, ફોર એક્ઝામ્પલ, ઇફ ધ વેલ્યુ ઇઝ 1.23 is assigned to an integer, the resulting value will simply be 1. 0.23 will have been truncated. અહીંયા 0.23 છે એ ટ્રંકેટ થઈ જશે. If the size of the whole number component is too large to fit into the target integer type, then that value will be reduced modulo the target type's range. હવે જો કમ્પિટિબલ ડેટા ટાઈપ હોય અને જે સોર્સ છે એ બિગ હોય અને આપણું ડેસ્ટિનેશન છે એ સ્મોલ હોય, ઇન દેટ કેસ ઇટ વિલ બી રિડ્યુસ મોડ્યુલો ધ ટાર્ગેટ ટાઈપ્સ રેન્જ. અહીંયા જે ટાર્ગેટ ટાઈપ છે એનો એ જોઈ, એની રેન્જ ફિક્સ થઈ અને એનું મોડ્યુલસથી વેલ્યુને રિડ્યુસ કરી નાખશે, રાઈટ? અહીંયા તમને એક પ્રોગ્રામ આપેલો છે ટાઈપ કાસ્ટિંગનો, જે કાસ્ટિંગનો પ્રોગ્રામ ડેમોન્સ્ટ્રેટ કરે છે, આપણે એ જોવાનું છે. ફોર દેટ લેટ અસ ઓપન નેટબીન્સ આઈડીઈ. નેટબીન્સ ઓપન કરી દઈએ. આપણે ઓલરેડી વી હેવ પ્રિપેર્ડ વન ફોલ્ડર ફોર અવર ફર્સ્ટ યુનિટ પ્રોગ્રામ્સ, રાઈટ? ઓપન દેટ, ઓપન ધ સેમ ફોલ્ડર where you have already created 10 programs. This is our program number 11. As you can see on the screen, in the left panel, our project is open, Java PRG underscore unit 1. Create one workspace for our new program related to typecasting, right? As you can see, I have already created this program. I will explain you the whole program line by line. Okay, let us compare this one with our document. Similar program is shown there. Class conversion. Let us switch back to our NetBeans. The name of class is conversion. Public static void main, string args. I defined three variables of type byte, one more i is declared as an integer variable, and the third one is d of type double, right? These are the three variables, byte b, integer I, double D. Here I have assigned a value to variable I, that is 257, and 323.142 is assigned to variable D. Okay, system.out.println conversion of integer to byte. B equals to byte I. What does it mean? See, here the conversion will happen. This is called external conversion. આપણે શું કરી રહ્યા છીએ? આઈ છે એ 257 છે, રાઈટ? એની આગળ મેં બ્રેકેટમાં લખ્યું છે બાઇટ. આપણે એનું જનરલ ફોર્મેટ જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા, ધીસ ઇઝ અ જનરલ ફોર્મેટ. ટાર્ગેટ ટાઈપ, આપણે આઈને કઈ ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવો છે? ઇન્ટીજર છે, એને આપણે બી એટલે કે બાઇટ ટાઈપના વેરિએબલમાં અસાઇન કરવો છે, રાઈટ? એટલે આપણે ઇન્ટીજરને બાઇટમાં કન્વર્ટ કરવો છે. તો આપણી ટાર્ગેટ ટાઈપ કઈ થઈ? બાઇટ. હિયર ધ ટાર્ગેટ ટાઈપ ઇઝ બાઇટ. વી વોન્ટ ટુ કન્વર્ટ ઇન્ટીજર વેરિએબલ ટુ બાઇટ ટાઈપ, રાઈટ? એટલે આપણે બ્રેકેટમાં લખ્યું બાઇટ અને બાજુમાં આપણે લખી દીધું આઈ. નાવ આઈ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ બાઇટ ડેટા ટાઈપ. ફાઇન, આને હું કમેન્ટ આપી દઉં છું. ધીસ પોર્શન આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્ઝિક્યુટ રાઈટ નાઉ.
just run the program. You can see the output. Conversion of integer to byte. I and B. I is 257. B is 1. B is 1. અહીંયા આપણે ડેશ કાઢી નાખીએ એટલે યુ વિલ ગેટ અ ક્લિયર આઈડિયા. રન ધ ફાઇલ વન મોર ટાઈમ. આઈ ઇક્વલ્સ ટુ 57 એન્ડ બાઇટ ઇક્વલ્સ ટુ 1. જે મેં તમને કીધું હતું કે રેન્જની બહાર જશે, ધ રેન્જ ઓફ પી ઇઝ ધ વેલ્યુ, ધ લિમિટ ઓફ ધીસ વેરિએબલ ઇઝ એક્સીડેડ, રાઈટ? એટલે એ તમને ત્યાં મોડ્યુલસ આપશે. એટલે આઉટપુટ તમે જોઈ શકો છો, બી ઇક્વલ્સ ટુ 1. ડુ યુ નો વોટ ઇઝ ધ રેન્જ ઓફ બાઇટ ઇન જાવા? 256, રાઈટ? હવે જો આપણે એમ કીધું હતું કે જો આની રેન્જ, જે ડેસ્ટિનેશન છે એની રેન્જ સોર્સ કરતાં ઓછી હશે તો એનો મોડ્યુલસ છે એ રિટર્ન કરે. લેટ વી ચેક વન મોર ટાઈમ. રન કરીએ છીએ. 257 ડિવાઈડ બાય 256 કરો. બાઇટની રેન્જ શું છે? 256. 257 ડિવાઈડ બાય 256 કરો એટલે 1 મોડ્યુલસ મળે, રાઈટ? લેટ મી ચેન્જ ધીસ વેલ્યુ. 258 કરું છું. રન કરો ફાઇલને. નાવ ડિવાઈડ 258 ડિવાઈડ બાય 256, યુ વિલ ગેટ મોડ્યુલસ 2. ક્લિયર આઈડિયા આવે છે? જ્યારે ડેસ્ટિનેશનની સાઇઝ છે એ જે અસાઇન કરીએ છીએ એ વેરીએબલ એ વેલ્યુ કરતાં લેસ હોય તો તમને મોડ્યુલસ છે એ રિટર્ન થાય. તો રેન્જથી આપણે ડિવાઈડ કરવાનું. હિયર ધ રેન્જ ઓફ બાઇટ ઇઝ 256, રાઈટ? અને એનેથી આપણે આઈની વેલ્યુને ડિવાઈડ કરીએ છીએ એટલે એનો જે મોડ્યુલસ છે એ આપણને આન્સરમાં રિટર્ન થાય છે. ઓકે, નેક્સ્ટ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. કન્વર્ઝન ઓફ ડબલ ટુ ઇન્ટીજર. હવે આપણે શું કરીએ છીએ, ડબલ ડેટા ટાઈપ છે ને ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવવાના છીએ, રાઈટ? તો સેમ વિલ હેપન વિથ ધીસ વન ઓલ્સો. અહીંયા ડબલ ડેટા ટાઈપ છે એની અંદર વેલ્યુ 323 આપ્યું છે અને એને આપણે આઈની અંદર અસાઇન કરવું છે. ઓકે, તો લેટ અસ ચેક શું થશે આઉટપુટ. ડીએનઆઈ, વેલ્યુ ઓફ ડીએનઆઈ. ડીની વેલ્યુ આપણે આઈમાં પાસ કરીએ છીએ. રન ફાઇલ. કન્વર્ઝન ઓફ ડબલ ટુ ઇન્ટીજર. ડીની વેલ્યુ છે 323.142 એન્ડ ધ વેલ્યુ ઓફ આઈ ઇઝ 323 ઓનલી. એઝ આઈ એક્સપ્લેન યુ દેટ કે જે ડેસિમલ પછીનો જે પાર્ટ છે એ ટ્રંકેટ થઈ જાય, રાઈટ? ડેસિમલ પોઈન્ટ પછીનો જે પાર્ટ છે એ ટ્રંકેટ થઈ જશે. કેમ કે ઇન્ટીજર વેલ્યુની અંદર ફ્રેક્શનલ પાર્ટ આપણે સ્ટોર કરાવી શકતા નથી. સો ડ્યુરિંગ ધ ટાઈપ કાસ્ટિંગ ધ ફ્રેક્શનલ પાર્ટ વિલ બી ટ્રંકેટેડ ઇફ યુ અસાઇન એની ફ્લોટિંગ વેલ્યુ ટુ ઇન્ટીજર વેરીએબલ, રાઈટ? સો હિયર ઇટ ઇઝ વન મોર ટાઈમ. લેટ અસ રન ઇટ. You can see the conversion. The value of D is 323.142, which we have assigned to one integer type of variable, and as an output the value of I we got 323. Here you can see that the fractional part is truncated. 142 is truncated. Okay, now next and last. કન્વર્ઝન ઓફ ડબલ ટુ બાઇટ. આપણે ડબલ વેલ્યુને બાઇટની અંદર સ્ટોર કરાવવાની ટ્રાય કરીએ છીએ, એનું કાસ્ટિંગ કરાવીએ છીએ. અહીંયા ડીની ડેટા ટાઈપ શું છે? વોટ ઇઝ ધ ડેટા ટાઈપ ઓફ ડી? દેટ ઇઝ ડબલ, રાઈટ? એન્ડ ધ વેલ્યુ ઇઝ 323.142. વી આર ટ્રાઇંગ ટુ અસાઇન a value of type double to
byte variable, right? Here the name of that variable is b. And finally, what we have done on line number 17, for checking the output, we just print the value of d and b, right? Let me execute this file and let us check the output. See, conversion of double to byte. What happened here? D and B, 323.142, and here B no answer which is 67. What is this? As I explained you in our first conversion, 258 છે એને આપણે 256 થી ડિવાઇડ કર્યો, રાઈટ? અહીંયા પણ એ જ વસ્તુ થશે. આપણે શું કરશું? વિલ ડિવાઇડ 323 ડિવાઇડ બાય 256. 323 એને 256 થી ડિવાઇડ કરો અને મોડ્યુલસ જે આવશે એ આપણો આન્સર હશે, રાઈટ? તો 256 વન્સ આર 256, એટલે 323 માઇનસ 256 કરશું, 323 માઇનસ 256 ઇક્વલ્સ ટુ 67. તો આપણું શેષ બધી મોડ્યુલસ જેને આપણે કહીએ છીએ, રાઈટ, મોડ્યુલસ વિલ બી સ્ટોર્ડ ઇન દિસ વેરિયેબલ બીની અંદર. આપણને એ મોડ્યુલસ મળી જશે. ક્લિયર? રન કરીને ચેક કરીએ એટલે તમને આઈડિયા આવશે. હિયર યુ કેન સી ધ વેલ્યુ ઓફ બી ઇઝ 67, રાઈટ? એન્ડ ધ ફ્રેક્શનલ પાર્ટ ઇઝ ટ્રંકેટેડ હિયર. તમે જુઓ છો કે ફ્રેક્શનલ પાર્ટ ટ્રંકેટ થઈ ગયો છે, રાઈટ? સો ધીઝ ઇઝ કોલ્ડ એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ. અને એના કન્ડિશન પણ તમે જોઈ કે જ્યારે તમે ડેસ્ટિનેશન વેરિયેબલ જે છે એ સોર્સ કરતાં જો નાની સાઇઝ હોય, ઇફ યુ આર નેરોઈંગ ધ ટાઈપ કાસ્ટિંગ, ઇન દેટ કેસ ધ ફ્રેક્શનલ પાર્ટ વિલ બી ટ્રંકેટેડ એન્ડ યુ વિલ ગેટ મોડ્યુલો ઓફ દેટ નંબર્સ એઝ એન આઉટપુટ. ઓકે, લેટ અસ સી ધ સમરી ઓફ ધીસ ટોપિક. ઇટ ઇઝ કોમન ટુ અસાઇન અ વેલ્યુ ઓફ વન ટાઈપ ટુ અ વેરિયેબલ ઓફ અનધર ટાઈપ. If the two types are compatible, then Java will perform the conversion automatically. For example, it is possible to assign an integer value to a long variable. And if we want to assign an integer value to a byte variable, this conversion will not be performed automatically because a byte is smaller than integer. This kind of conversion is sometimes called narrowing conversion. આ ટાઈપનું જે કન્વર્ઝન છે એને આપ શું કહેવાનું, શું કહેવાય છે? નેરોઈંગ કન્વર્ઝન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈપ કાસ્ટિંગ ઇન જાવા, રાઈટ? ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ મીટ વિથ વન મોર ન્યૂ ટોપિક, દેટ ઇઝ ડિસિઝન સ્ટેટમેન્ટ્સ, ઇફ એલ્સ, એલ્સ ઇફ લેટર, રાઈટ, વિથ સિન્ટેક્સ, એક્સપ્લેનેશન એન્ડ એક્ઝામ્પલ. See you in the next lecture. Thank you.